થી ભરેલો રહ્યો હતો. મધ્ય આફ્રિકાના પશ્ચિમ કિનારા ઉપર આવેલા નાઇજીરિયાના પાડોશી દેશ ઇક્વેટોરિયલ ગિનીએ ભારતીય કોમર્શિયલ શિપના 26 ક્રૂ મેમ્બરને બંધક બનાવ્યા છે, જેમાં વડોદરાના એન્જિનિયર હર્ષવર્ધન સૌચેનો પણ સમાવેશ થાય છે. આ ક્રૂ મેમ્બરો હજુ પણ બંધક જ છે, તેઓને છૂટવાના કોઈ અણસાર નથી. ત્યારે આવી સ્થિતિમાં હર્ષવર્ધનનો પરિવાર ચિંતામાં મુકાયો છે અને ગિનીમાં બંધક હર્ષવર્ધનને તરત જ છોડાવવામાં આવે તેવી પત્ની સ્નેહાએ ભારત સરકારને યાચના કરી છે. તારા આવું જોઈએ તેની ઉપર વિશેષ અહેવાલ. વર્ષની 14 ઓગસ્ટની વાત છે કે જ્યારે 11 ક્રૂ મેમ્બરને ઇક્વેટોરિયલ ગિનીના એક શહેરમાં લઈ જવાયા હતા અને ત્યાં હોટલમાં તેઓને બંધક તરીકે રાખવામાં આવ્યા હતા, જ્યાં તેઓની રોજ પૂછપરછ થતી હતી. જો કે 4 નવેમ્બરે આ 11 મેમ્બરને પરત શિપ પર લાવવામાં આવ્યા છે, પરંતુ શિપને મુક્ત કરાવવામાં આવી નથી. હવે એવું કહેવાય છે કે નાઇજીરિયન ગવર્મેન્ટ અથવા તો નાઇજીરિયાની કોઈ એજન્સી તેમનું કબજો લેવાની છે. આ ક્રૂ મેમ્બરમાં વડોદરાના એન્જિનિયર હર્ષવર્ધન સૌચે પણ છે, ત્યારે તેમના પરિવારજનોને વધુ ચિંતા થઈ રહી છે. હર્ષવર્ધન સૌચેની પત્ની સ્નેહાની હાલત તો રડી રડીને કફોડી બની ગઈ છે. સ્નેહાનું કહેવું છે કે મારા પતિ OSM ફિલેટ મેનેજમેન્ટ કંપનીમાં સેકન્ડ એન્જિનિયર તરીકે જોડાયા છે. 14 ઓગસ્ટથી મારા પતિ હર્ષવર્ધન સહિત 26 ક્રૂ મેમ્બર્સને ઇક્વેટોરિયલ ગિની દેશના અધિકારીઓએ બંધક બનાવ્યા છે. પત્નીનું કહેવું છે કે મારો 5 વર્ષનો પુત્ર પપ્પા ક્યારે આવશે એ સવાલ સાથે દરવાજા પાસે ઊભો રહે છે. તો પત્ની સ્નેહાએ એમ પણ કહ્યું કે આ બાબત ગેરકાયદેસર નથી અને ₹20 લાખનો ફટકારેલો દંડ પણ ચૂકવી દેવામાં આવ્યો છે. આમ છતાં પણ તેમને છોડવામાં આવ્યા નથી અને હવે એવું જાણવા મળ્યું છે કે નાઇજીરિયન લોકો કબજો લેવાના છે, એટલે ચિંતા વધી ગઈ છે. ઓગસ્ટની પહેલાં જે શિપ હશે એલિઝાબેથ પોર્ટ પાસે હતું અને ત્યાંથી એટલે શિપનું કામ એક કન્ટ્રીમાંથી ઓઇલનું લોડિંગ કરીને બીજી કન્ટ્રીમાં એનું ડિસ્ચાર્જિંગ કરવાનું હોય, તો એલિઝાબેથ પોર્ટ પરથી પછી શિપ એજન્ટ એટલે લોડિંગ જે છે નાઇજીરિયાના એક પોર્ટ પાસે થવાનું છે એવું હતું, એટલે એ લોકોએ ડાયરેક્શનમાં જવાનું ચાલુ કર્યું અને બધી ડોક્યુમેન્ટેશનની પ્રોસિજર બધી ચાલતી જ હોય ને એ ચાલી રહી હતી. ડોક્યુમેન્ટેશન આવવામાં હતું એટલે એ લોકો ઇન્ટરનેશનલ વોટરમાં એક જગ્યાએ આવીને ઊભા રહી ગયા હતા અને ત્યાંથી નાઇજીરિયન નેવીવાળા એકદમ આવ્યા હશે, કારણ કે કદાચ ડોક્યુમેન્ટ એમનું પ્રોસેસિંગમાં હશે ને હજી આવ્યું નહીં હોય કે પ્રોસેસમાં છે કરીને. અને રાતનો ટાઈમ હતો, એકદમથી પાછળથી એક બોટ આવી હશે એટલે આપણને નાઇજીરિયનના એટલે ત્યાં નજીકમાં હોય એટલે આપણને એ લોકોને ડર રહે સેફ્ટીનો થોડોક, એટલે એકદમથી ખબર નહીં પડે. એટલે એ લોકોએ શિપ આગળ ચલાવવાની ફૂલ સ્પીડમાં ચાલુ કરી હશે કે કદાચ પાયરસી હોવાનો ડર રહે એટલા માટે. અને પછી બીજા દિવસે એ લોકોને કંઈક એવું ખબર પડે છે કે આ તો નાઇજીરિયન નેવી હતી કરીને, એટલે એના ભાગરૂપે કદાચ શિપ અરેસ્ટ કરી લીધું, ક્રૂ મેમ્બર્સને ત્યાં અરેસ્ટ કરી લીધા. એ અરેસ્ટ થયા પછી 3 મહિના થયા, બધું ઇન્વેસ્ટિગેશન પણ થઈ ગયું, શિપ પર પણ બધા આવી ગયા, કશું નથી એ પણ જોઈ લીધું, બધા પુરાવા પણ જોઈ લીધા, જે ફાઇન હશે એ પણ ઇક્વેટોરિયલ ગિનીયા કન્ટ્રીને શિપ ઓનરે આપી દીધો. અને અરેસ્ટ કર્યા હતા એટલે એક રૂમમાં ત્યાં બંધાયેલા છે, ત્યાં પણ સતત 2.5 મહિનાથી કંઈ ને કંઈ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અને હવે એકદમથી આ બધું થઈ ગયું છે, ઇન્વેસ્ટિગેશન બધી જે એક્શન છે એ થઈ ગઈ છે, એકદમથી હવે નાઇજીરિયન કન્ટ્રી કંટ્રોલ લેવા માગી રહી છે. તો હવે અમારી માટે આ સંદેશો 4 નવેમ્બરે અમને એમ ખબર પડે છે કે હવે નાઇજીરિયા એમનો કંટ્રોલ લેવા માગે છે, તો ત્યાં જઈને શું થશે શું નહીં કશું જ ખબર નથી. આમ આ બાજુ હર્ષવર્ધનનો પરિવાર ચિંતિત છે, તો બીજી બાજુ આ બંધક ક્રૂ મેમ્બરનો છૂટવાના કોઈ અણસાર નથી. પરંતુ હર્ષવર્ધનની પત્ની સ્નેહાએ ભારત સરકાર પાસે મદદની ગુહાર કરી છે. સ્નેહાએ ભારત સરકારને પોતાના પતિને ઝડપથી છોડાવવા માટે જણાવ્યું છે. ત્યારે હવે ભારત સરકાર સ્નેહાની કેવી રીતે મદદ કરશે તેની પર પત્ની સ્નેહાની નજર છે. મહેન્દ્ર પરદેશી, નિર્માણ ન્યૂઝ, વડોદરા. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ.